સામાજિક વિજ્ઞાનનો ખૂબ મહત્વનો પાઠ એટલે 10મો પાઠ ભારત કૃષિ. ભારત કૃષિ વિશે વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણમાં પણ અભ્યાસ કર્યો છે. કૃષિનું મહત્વ આપણા દેશમાં કેટલું છે અને એ કૃષિ આ દેશની રાષ્ટ્રીય આવકમાં, રોજગારીમાં એનો કેટલો મહત્વનો ફાળો છે એનાથી આપણે સૌ પરિચિત. કૃષિના વિવિધ પાકો, વિવિધ પ્રકારની અનુકૂળ આબોહવા, મહેનતુ ખેડૂત, કેટલી અનુકૂળ પરિસ્થિતિના કારણે ભારતની ખેતી ખૂબ સમૃદ્ધ. એના જ વિશે આપણે સૌ પ્રથમ ખેતીના પ્રકારો ક્યાં ક્યાં છે અને કઈ કઈ રીતે આપણે ખેતી કરી શકીએ એની વાત કરી છે. તો પહેલું છે જીવન નિર્વાહ ખેતી. એટલું જ આ જે શબ્દ તમે વાંચો એમાં જ એનો અર્થ સમાયેલો છે. જીવન નિર્વાહ ખેતી જેવી રીતે તમે બેલ સાંભળો, બેલ સાંભળતાની સાથે તમને સ્કૂલ ફીલિંગ આવે, સ્કૂલનું વાતાવરણ યાદ આવે અને અચાનક બેલ સંભળાય અને લેક્ચર પૂરો થાય ત્યાં અને બીજા જ વિષયનો લેક્ચર શરૂ થાય એ સમયના બેલ સાંભળે, એ બંનેમાં તમે ચોક્કસ તફાવત શું કરતા જાય. એવા સમયે ફરી તમે ઘરે જ બેઠા અને સ્કૂલ ફિલિંગ આવી શકે, સ્કૂલના જ વાતાવરણને તમે અનુભવી શકો, કદાચ આ બેલ તમે સામે સંભળાયો અને એની જ વાતને સાથે રાખીને જીવન નિર્વાહ ખેતી વાત તમારી સાથે કરી. ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો ખેડૂતના ફોટો. એક ખેડૂત એટલું ઉત્પાદન કરે કે પોતાનું પોતાના પરિવારનું જીવન અને એનું ભરણ પોષણ ભરણ પોષણ કરી શકે, આટલી આવક મેળવીને જે સંતોષ મળે છે એ જે ખેતી થાય છે એને કહેવાય છે જીવન નિર્વાહ. ખેતરનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય છે. વધારે કઈ એટલું બેલેન્સ અને રહેતું નથી કે વધારે કઈ મોટી આવક થતી નથી, એટલા માટે આ પ્રકારની ખેતી જીવન નિર્વાહ ખેતી કહેવાય છે. મોટા ભાગના ખેડૂતો ભારતની અંદર બહુ નાના ખેતરો, બહુ નાના ખેડૂતો, કેટલાક પાસે બધા થોડી છૂટી છવાઈ જમીન હોય, બે વિભાગ, ચાર વિભાગ, પાંચ વિભાગ, આ જમીનના જે ટુકડાઓ છે એ સિંચાઈની ઉપલબ્ધતા, આ ટુકડાઓ ઓછા છે જે સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. બીજું ગરીબી અને ગરીબીના કારણે ખેતીના જે આધુનિક ઓજારો છે, ટેકનિકલી જે કંઈ આપણે અત્યારે ખેતીમાં જે સાધનો છે એ થોડા મોંઘા પણ છે. સામાન્ય ખેડૂત આ ખરીદી ન શકે. મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પડે અને એ ઉપયોગ તમને પરવડતો ઓછાતો અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જરૂર જ થાય. ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ થાય. આજના સમયમાં મોટાભાગે ખેડૂતો એ ખેતીમાં એટલું જ કામ કરે કે બસ
પાંચે જીવો જીવવાનું છે. બીજો પ્રકાર છે સૂકી, એટલે કે શુષ્ક. વરસાદ વિદ્યાર્થી મિત્રો જ્યાં ઓછો છે, સિંચાઈની સગવડો પણ ઓછી છે, અને માત્ર ને માત્ર એમની પાસે વરસાદ ઉપર આધાર રાખવા સિવાય ચૂકવો નથી. આવા જે વિસ્તારો છે એને સૂકી ખેતી કહેવાય છે, શુષ્ક ખેતી. આ ખેતીનો આધાર જમીનમાં સચવાયેલા અથવા તો સચવાતા ભેજ પર રહેતો હોય છે, અને વર્ષમાં માત્ર એક જ પાક હોય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસુ પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે. ભાલ પ્રદેશ તમે ચોક્કસ અમદાવાદ જાવ, ધંધુકાની આસપાસ જે વિસ્તાર છે, આ જે ભાલ પ્રદેશ છે ત્યાં મોટા ભાગે ચોમાસુ પૂરું થયા પછી ભેજવાળી જે જમીન છે ત્યાં ઘઉં આવી જ રીતે, ચણાનો પાક પણ આવી જ રીતે લેવામાં આવે. તો એક જીવન નિર્વાહ ખેતી, ત્રીજી સૂકી ખેતી, ત્રીજી આદ્ર એટલે કે ભીની ખેતી. જ્યાં વધુ વરસાદ પડે, લીલો દુકાળ આપણે એટલે કે વરસાદ ન પડે તો પણ વરસાદ ચોક્કસ આતુરતાથી રાહ પણ એટલી જોઈએ છે, પણ જયારે વરસાદ અતિરેક ત્યારે એ વરસાદ લીલો દુકાળ મળે. વધુ વરસાદ પડે છે, સિંચાઈની પણ સગવડ છે, ત્યાં આદ્ર ખેતી થાય છે. ત્યાં વરસાદ પણ થાય, સિંચાઈની સગવડતા પણ થાય, તો એ જે વિસ્તાર છે એ વિસ્તારમાં બધી ખેતીને આદ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યાં સિંચાઈ દ્વારા વર્ષો વર્ષ એક કરતા વધુ વખત કદાચ વરસાદ ન પડે લાગે તો પણ સિંચાઈના માધ્યમથી એ સગવડતા. ગુજરાતમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વરસાદ કદાચ ન પડે તો નર્મદાનું પાણી અત્યારે જે પહેલાના સમયમાં દુષ્કાળ પડતો એનો સામનો કદાચ આજના સમયમાં કોઈને કરવો ન પડે. આ જે આદ્ર ભીની ખેતી છે ત્યાં મોટા ભાગે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં ને શાકભાજી વધારે જાય. ત્યાર પછી ચોથો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, જીવન નિર્વાહ સૂકી ખેતી, જંગલનો જે આગળનો ભાગ છે ત્યાં ખેતી કરવામાં આવે છે. એ આગળના ભાગ ઉપર ખેતી કરવા માટે કેટલા વૃક્ષો કાપી નાખવામાં આવે છે અને ત્યાં એ બાળીને પછી એ જમીન ઉપર ખેતી કરવામાં આવે છે. એ જમીન ઉપરથી જે ફળદ્રુપતા છે એ ઘટી જાય છે અને એ લોકો આગળ વધે છે, થોડો ફેરફાર કરે છે અને આગળની જમીન ઉપર ખેતી કરે છે. એટલે આવી રીતે બે ત્રણ વર્ષમાં એ રીતે બદલાતા જાય છે અને વિસ્તારને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરે છે, એક સ્થળમાંથી બીજા સ્થળમાં જાય છે. તો એના કારણે ખેતીનું ઉત્પાદન બહુ ઓછું છે. સ્થળાંતરિત ખેતી પાંચમો મુદ્દો છે, બગીચો શું છે, એક વખત એક વૃક્ષ તમે વાવી લીધું પછી એમાં ફળ એની સિઝન પ્રમાણે આવ્યા છે, જ્યાં તકે જાંબુડો છે, આંબો છે, લીંબુ છે, આ બધું કે એક વખત તમે વાવી દીધું પછી એમાં તેને માટે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો
વગેરેની જરૂર પડે છે. અહીં ચા, કોફી, કોકો, સિકોના, રબર, નારિયેળી, ફળફળાદી વગેરેના પાક લેવામાં આવે. આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક આ બધા ફળોની ખેતી પણ કરવામાં આવે. ટૂંકમાં જમની પાસે થોડુંક શરૂઆતમાં મૂડીરોકાણ વધારે કરવું, કારણ કે વૃક્ષ તમે વાવો છો તો સીધા જ ફ્રૂટ આવવાનું નથી માનતા. બેસર કે વૃક્ષ મોટું થાય એનો સમય જાય, કોઈ વૃક્ષમાં 6-12 મહિના, 1-1.5 વર્ષ, 2 વર્ષ સુધી રાહ જોવી પડે, પછી એમાંથી ફળ મળે છે. એટલે મોટું મૂડીરોકાણ કરવું પડે શરૂઆત. થોડું ટેકનિકલ નોલેજ પણ એમાં જરૂરી છે. તો આવી રીતે આ ખેતીના આપણે 5 પ્રકારો. હવે છઠ્ઠો પ્રકાર છે સઘન ખેતી. સિંચાઈની સગવડતા છે. ખેડૂત વર્ષમાં 1 થી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે. સિંચાઈની સગવડતા હોય તો માત્ર ને માત્ર ચોમાસા જ નહીં, ચોમાસા ઉપરાંત અને એટલા જ માટે ઊંચી જાતના બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ, યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરાય છે, વધુ ને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવાય છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર પણ થાય છે. તેમાં ઓછા સમય ની અંદર ઓછી જમીનમાં વધારે પાક કેવી રીતે લઈ શકાય એનું સતત ને સતત પ્રયત્ન થઈ રહ્યો છે. અને સઘન ખેતી હેઠળનો વિસ્તાર છે પણ વધારે મહત્વ અપાય છે. અને તેને વ્યાપારી ખેતી પણ કહેવાય. વ્યાપારી ખેતી પણ આપણે કહીએ. તો આપણે 6 પ્રકાર જોયા. હવે કૃષિ પદ્ધતિ વિશે માહિતી. તો સજીવ ખેતી, ટકાઉ એટલે કે પોષણક્ષમ ખેતી અને મિશ્ર ખેતી, ત્રણ પદ્ધતિ છે. સજીવ ખેતીની આપણે વાત કરીએ તો જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના કેમિકલ એટલે કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ નથી થતો, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં નથી આવતો, આ પ્રકારની ખેતી જ્યાં થાય છે એને સજીવ ખેતી કહે છે. ઓર્ગેનિક નામ ઓર્ગેનિક ખેતી. અને એમાં જમીનના પોષણ માટે જ્યાં જે જમીન છે સજીવ ખેતી, એ જમીનને પોષણ મળે એટલા માટે ધાન્યનું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર આ બધા ખાતર તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, માંસ વગેરેનો ઉપયોગ થાય છે. પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, માંસ ઉપરાંત સજીવ ખેતી એની જે પેદાશો છે એ પોષણયુક્ત હોય છે. જો બજારમાં તમે વસ્તુ ખરીદવા જાઓ, ઓર્ગેનિક જે વસ્તુ છે ને એના ભાવ કૃષિ વસ્તુની કમ્પેરિઝનમાં વધુ, મહેનત વધારે કરવી પડે છે, એકદમ એ પોષણ વધારે. એટલા માટે એમાં કુદરતી સ્વાદ છે, એમાં માંસ છે અને એમાં તોરણ જતી સુગર છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા સત્ય પ્રમાણ હોય.
सजीव के दिन ही पैदा तो नहीं मां खूब रहे એટલે ખેડૂતોને આર્થિક વળતર સારું મળે. સજીવ ખેતી બીજી પદ્ધતિ છે ટકાઉ. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની બેદરજી પોષણ માટે રાસાયણિક ખાતરો જરૂરિયાત પૂરતો ઉપયોગ કીટક અને નિંદણ એના નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ જળ સંરક્ષણ વગેરે બાબતો અને બીજો પ્રકાર મિત્ર આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન મરઘા બચ્ચા ઉછેર જમીન છે જમીન પ્રમાણે ખેતીના ક્યાં ક્યાં પ્રકાર બીજું ખેતી કઈ કઈ પદ્ધતિથી થાય તેમાં ત્રણ સજીવ ટકાઉ અને ત્રીજો મુદ્દો કે ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકની કયા વિભાગમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને ત્રણ વિભાગો એક ખરીફ પાક બીજો રવિ પાક ત્રીજો ખરીફ પાક ચોમાસામાં લેવાય રવિ પાક શિયાળામાં લેવાય અને પરીક્ષાને કેન્દ્રમાં રાખીને ખરીફ પાક કોને કહેવાય લઈ શકાય આ પાકનો સમય કયો છે જૂન જુલાઈ ઓક્ટોબર નવેમ્બર સુધી ઓક્ટોબર નવેમ્બર થી શરૂ કરી એપ્રિલ સુધીના સમય માટે આ પાકનો સમય માર્ચ થી જૂન ડાંગર મકાઈ મગફળી તલ બાજરી તરબૂચ કાકડી ચક્કરજેની વગેરે જાહેર પાક બે ચાર થી તમને આખો કૃષિ પેદાશોમાં ધાન્ય પાક ક્યાં છે કઠો તેલિયા ભીના રોટલિયા ઔષધિ ધાન્ય પાક છે ડાંગર જુવાર બાજરી મકાઈ જેવું કઠો ધુવેલ મગના વધારા વાળ ઔષધિ મસાલા પાક જીરું વરિયાળી કાળા મરીચર ફળમાં કેરી કેળા બટેટા રીંગણ ડાંગર
খুব মন্দ হয়। ফুল যে এত ঘরে কাছে দেখা দেয় এমা তোফা ভালো ভালো তোফা ভালো ভালো ডাঙ্গার না উৎপাদ ડાંગર ઉષ્ણકટિબંધનો ખરીફ પાક સિંચાઈની સગવડ હોય કે ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે, તેને નદીઓના મેદાનથી કે મુક્તિપૂર્ણ પ્રદેશથી પાકનું સ્વરૂપ કરી ગરમ અને ભેજવાળી આબોહવા 100 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ અને લઘુત્તમ 20 સેલ્સિયસ તાપમાન માપક એકદમ સરળતાથી તમે અભરની માહિતી એક ચાર્ટ બનાવીને પણ વિદ્યાર્થી તો તમે યાદ રાખી શકો છો, પાકનું નામ લખો, ખાદ્ય લખો, સિંચાઈની સગવડતા લખો, વરસાદ લખો, તાપમાન લખો, રાજ્ય ક્યાં ક્યાં વિસ્તારોમાં થઈ શકે છે એ લખો અને એવી રીતે તમે ડિવાઈડ કરીને ચાર્ટ બનાવો સરળતાથી આખો પાક માત્ર 2400 ની અંદર તમે યાદ રાખી શકો એટલે આટલા વિસ્તારોમાં થાય છે. વર્ષમાં 2 વખત પણ આ પાક લેવામાં આવે છે. ગુજરાતમાં પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરતના જિલ્લામાં ડાંગરના પાક વધારે લેવાય છે. ડાંગરના પાકને પાણીની વધુ જરૂર છે એટલે ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિ સિંચાઈ કરી શકે ઓછા પાણી પણ ડાંગરનો પાક લઈ શકે. ભારતની લગભગ 50% વસ્તુ ખોરાક ડાંગર બધીનો બહુ મહત્વનો ભાગ છે. એક તૃતીયાંશ એ કાળી જમીન અને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 100 સેન્ટીમીટર થી વધુ વરસાદ વાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. હા, હરિયાળી ક્રાંતિના લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ઘઉંનો બહુ ભારે માન્ય થાય છે. આ ઉપરાંત ભારતમાં મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત એનું ઉત્પાદન કેટલું છે, એનો ઉત્પાદન કેટલા પ્રમાણમાં થાય છે, પ્રમાણેનો નંબર શું છે, આટલી સિમ્પલ વસ્તુ છે. ગુજરાતમાં બાલ પ્રદેશમાં ભાગ્યા શું છે, તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડા ત્યાં પણ વધુ છે. પોષક તત્વોની દ્રષ્ટિએ ઘણું છે ને, કે અનાજમાં ફ્રેશ, તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લો અને ફોસ્ફરસ જેવા તત્વો પણ છે. ઘઉંમાંથી રોટી, ભાખરી, બ્રેડ, બિસ્કીટ વગેરે અનેક વાનગીઓ બને છે અને તે ઘઉંને અનાજનો ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારત સ્થાનથી પછી બીજા ત્યાર પછી બીજા ભાગની વાત આપણે હવે પછી આગળ ચોક્કસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જેટલું અત્યારે આપણે આ પાઠમાં
સૌનો આભાર.